માં એક એવું પાત્ર છે, કોઈ પણ ભગવાનનું ખૂબ ભજન કરો પ્રસન્ન થાય, માં માં શું જોવે છે? તમે કહો મને મન માં જોવે છે, તો એ કેવું નહીં આપી શકો. પણ કોઈ માની સાચા ભાવથી સેવા કરો અને માં આશીર્વાદ આપે, ભગવાન તારું ભલું કરે, તો ભગવાન મેળાના દાખલા છે. જેને માં ગુમાવી એને પૂછી જોજો, કરોડો હજુ પતિને કહેતા મેં સાંભળ્યા છો કે હવે જો રૂપિયાની સંપત્તિ ભગવાને આપી, નાનો હતો ને ત્યારે મારી માં મરી ગઈ, એક વાર મારી માના દર્શન કરાય ભગવાન, તો હજુ રૂપિયા ફરી લઈ લે. આવું પાત્ર માં છે. અને એ માંથી જયારે વિખોટા, એક બાઈને ભગવાને દીકરો દીધો, ધણી મરી ગયો, ખૂબ ગરીબ આવી છે, મજૂરી કરી કરીને દીકરાને મોટો કરે છે ભાઈ, ગરીબાઈ બહુ છે, ઘરમાં ખાવાનું નથી. જોજો માં વિખૂટી પડે ત્યારે શું થાય, બહુ ગરીબાઈ છે. ગામડાની બાજુ આજુબાજુમાં વરસમાં બે ત્રણ મેળા ભરાય, એક ચૈત્રનો મેળો ભરાય, ભાદરવીનો મેળો ભરાય, કચ્છમાં રમાપીરનો મેળો ભરાય છે. આવા મેળા ભરાય ત્યારે ગામડાના માણસો મેળો માણવા માંડવાનું અમુક વસ્તુ જોતા હોય. એમાં વિધવા બાઈ લીધું, ભગવાને મને એક દીકરો દીધો, પણ આજે નહીં મેળો ગણવા જાઓ, પાંચ રૂપિયા અહીં પાસે હતા મિત્રો, માત્ર પાંચ રૂપિયા. માં ને દીકરો મેળામાં ગયા, વિચારું કે આમાંથી કંઈક ખબર આવીશ, કંઈક લઈ દઈશ. એમાં જાત જાતની દુકાનો, રમકડાની દુકાન આવી, દીકરો કંઈક મારું રમકડું મને લઈ દે. હા દીધું, હાલ બેટા તારી માટે પાંચ રૂપિયા ભેગા કર્યા છે, સાંભળજો મિત્રો. બાઈએ કીધું, ઓલું રમકડું આપો, મારા દીકરાએ કીધું કેટલા પૈસા, બાજુનું લઈ દો, મારે એ જ કેવું છે, હું તને પેંડા લઈ દઉં, તૂટી જાય પણ બાળ અટશે ને, મારે રમકડું લેવું છે, એ જ લેવું છે, એને ખબર નથી મારી માં પાસે પૈસા નથી. આ દ્રશ્ય પાછળ ઉભેલો કોઈ ગર્ભસિંહ જોઈ ગયો, એને ત્યાં કરોડોની સંપત્તિ હતી પણ સંતાન નતું. આ માણસ વિચાર કરે, આને ત્યાં રમવા વાળું છે તો લઈ દેવા માટે પૈસા નથી, અને મારે ત્યાં પૈસા છે તો રમવા વાળું નથી. આ વિચારી માણસે ખિસ્સામાં હું અપાવી દઉં, તરત બીજો વિચાર આવ્યો, હું નથી બાઈને ઓળખતો, નથી મને ઓળખતો, ઓળું સમજીને ક્યાંક કહેશે તો ગાળા ભાવ દેશે, કોઈ મને પૂછે ત્યાં શું કામ અપાયું, હાથ ખિસ્સા મારી ગયો, અપાવી ન શકું. સાંભળજો, જોજો દ્રશ્ય કેવું છે, કે દીકરાની આંખમાં આંસુડા છે, રમકડું લેવું છે, માં લઈ દેતી નથી, માની આંખમાં આંસુડા છે, લઈ દેવું છે, મારી પાસે પૈસા નથી, અને ગર્ભસિંહની આંખમાં આંસુડા છે, મારે આને અપાવવું છે પણ મને મોકો મળતો નથી. આવો ત્રિવેણી સંગમ સ્થાને જાણું, આગળ માં દીકરો પાછળ પાછળ માણસ હેલો જાય કે ક્યારે મોકો મળે, ક્યારે અપાવવું. એમાં બન્યું એવું, હજારો માણસની મેદની એમાં એક હાથી ગાંડો થયો, સાકો દોડાવી અને આમ ભાગે આમ ભાગે આમ ભાગે, પબ્લિક કોઈ આમ ભાગે, ભાગો ભાગો ભાગો, ગાંડો હાથી આવ્યો, એમ માની આંગળીથી દીકરો છૂટી ગયો, આ બધું દીકરો આ બાજુમાં વચ્ચેથી હાથી નીકળ્યો. ઓલો માણસ જોઈ ગયો છોકરાને, ઉપાડી તેડી દોઢ મૂકી રમકડાની દુકાને લઈ ગયો. આલે પછી સહી પચાસ રૂપિયા લઈ લે અને રમકડો આપી દે. છોકરાના હાથમાં રમકડો આપ્યો, છોકરે રમકડાનો ભાગ કર્યો, શેષ રમકડું નહીં, મને મારી માં જોવે છે, મારી માં મોઢે એનું માન સાચી નાખવા પડે. ભગવાન કૃષ્ણ પરમાત્માના જીવનમાં આવું બિરુક્યું હતું. 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં રહી ભગવાન મથુરા ગયા છે. દરરોજનો નિયમ, દેવકીજી થાળ તૈયાર કરે, જમવા બોલાવે, એકવાર બે વાર ત્રણ વાર કીધું આવ્યા નહીં, ઉદ્ધવને મોકલ્યા, જાઓ કેમ જમાવાની ના પાડે છે. મેડીએ જઈને ઉદ્ધવ નજર કરે છે ને, તો ગોકુળ તરફની બારી ઉઘાડી રાખી 33 કોટી બ્રહ્માંડો નાથ કૃષ્ણ પરમાત્મા જેની આંખમાં દડ 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 આંકડા ભીયા જાય છે. માં દેવકી હાથ જોડ્યા, બેટા યશોદા જમાડ દીધી, મારા જમાડવામાં કઈ તફાવત છે, કઈ ઊણો ભરી ગઈ છે? ના મા બરાબર છે, તો શું કામ આંખમાં આંસુ આવે છે? કૃષ્ણે એટલું જ કીધું, માં જેટલો પ્રેમ તારો છે એટલો યશોદાનો હતો, કારણ કે તે જન્મ દીવો હતો, એને મને પાળી પોષીને મોટો કર્યો, પણ એક વસ્તુ મારા
થાળીમાં કોઈ ગોરસ નહીં આપતી મને, ગોરસ જો મારી ગોકુળની ગાયો, ગોકુળની ગોપીઓ અને નંદ યશોદા મને યાદ આવે. માં બાળકને વિતાવ્યું જેનો ખોળો ખૂંદ્યો, હોનાના મોટા મોટા મહેલ છે એની કરતા નંદની ઝૂંપડી મારી બહુ સારી. 33 કોટી બ્રહ્માંડનો નાથ મા વગરનો અનાથ હોય એમ દળદળ આંખમાંથી આંકોડાવ્યા જાય અને માં યશોદાને યાદ કરે છે અને કૃષ્ણ પરમાત્મા શું કહે જાઓ રજવાત કરે તૃપ્તિ છાયા. Thank you.
તો આપણે તો મૃત્યુ રોગના માનવી છીએ. મને તૃપ્તિબેન, એક ઇન્ડિયામાં અમારો 6-7 વર્ષથી પ્રોગ્રામ ચાલે છે, માં મમતાનો વિરડો, એની અલ્ટ્રા વિડીયોએ અને બંસી સ્ટુડિયોએ એની ડીવીડી પણ બહાર પાડી છે, ક્યાંક મળે તો આપ જોજો. ઇન્ડિયાઓ તમારે ઘરે હશે ક્યારે બી આપને આપશું, પણ એ પરિવાર સાથે મળીને જોજો. એમાં હિન્દી ગુજરાતી ગીતોનો મિક્સ એક કાર્યક્રમ અમે કર્યો છે કે કદાચ કોઈ માં દુઃખી હોય તો લોકોને એનું પૂજન કરવાનું મન થાય. બરાબર, 5 મિનિટ કરી આપણી પાસે કસુમેરો ગાઈ લઈએ ને. બરાબર, દેશભક્તિના